જે વિભાગ એ વાણિજ્ય પત્ર વ્યવહાર માંથી છે. વાણિજ્ય પત્ર વ્યવહાર એનો વિભાગ છે, એનો ચોથો ચેપ્ટર છે આ, જેમાં આપણે વાણિજ્ય પત્રમાં સમાવતા કાયમી ભાગ એટલે કે કોઈ પણ પ્રકારનો પત્ર કહીએ એમાં આટલા ભાગ છે એનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં આપણે શીર્ષક, પત્રની તારીખ અને માનવી સરનામા વિશેની વાત કરી દીધી. ફરીથી આપણે પુનરાવર્તન કરીએ તો શીર્ષક છે એને આપણે હેડિંગ અથવા તો લેટર હેડ કહીએ છીએ, જેમાં પેઢીનું નામ, પેઢીનું સરનામું, પેઢી કયા પ્રકારનો ધંધો કરે છે, તારીખ, ઈમેલ અને વેબસાઇટ કે ફોન નંબર એ શીર્ષકમાં દર્શાવવામાં આવશે. પત્રની તારીખ છે તો પત્રની તારીખ છે બે પદ્ધતિથી લખાશે, અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ છે એનો સમાવેશ થશે. ત્યાર પછી આંતરિક સરનામું જોઈએ તો આંતરિક સરનામું છે એ હાંસિયાને અડીને લખવામાં આવશે. આ બાજુ આંતરિક સરનામું લખશું ત્યારે આપણે કોને લખીએ છીએ એની સાથે માનવાચક શબ્દનો ઉપયોગ કરવાનો છે. કોઈ પુરુષ છે તો જેમ કે મિસ્ટર, કોઈ સ્ત્રી છે તો મિસિસ અથવા તો એમઆરએસ તરીકે આપણે ટૂંકમાં સંબોધન કરીએ છીએ. કોઈ બેંક છે, કોઈ કંપની છે તેની સાથે વ્યવહાર કરીએ તો મેનેજર છે એવો હોદ્દો છે એની સાથે સંબોધન કરીએ છીએ. સરનામામાં આંતરિક સરનામા આપણે નામ સાથે માનવાચક શબ્દ, હોદ્દો અને ઉપાધિઓ, ડિગ્રીઓ છે એને પણ આપણે નોંધી શકીએ છીએ. હવે ત્યાર પછીનો ચોથો મુદ્દો આપણે જોઈએ તો એ છે સંબોધન, જેને કહેવામાં આવશે સેલ્યુટેશન. તો સંબોધન તમારે કેવી રીતે કરવાનું છે એની થોડીક બાબત તમે આંતરિક સરનામામાં શીખી ગયા. આંતરિક સરનામામાં તમે જે માનવાચક શબ્દ લખો છો એવી જ રીતના સંબોધન છે એની નોંધ કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ તમારા બુકના પેજ નંબર છે એ 22 પર સંબોધન વિશેની તમને માહિતી આપેલી છે. આગળ આપણે હવે એના વિશેની ચર્ચા કરીએ. આંતરિક સરનામા પછી એક લાઈન છોડી ડાબી તરફ હાંસિયાની બાજુમાં યથાયોગ્ય સૂચક સંબોધન એટલે કે આવકાર સૂચક શબ્દો લખવામાં આવે છે. અહીંયા તમે પત્ર લખો છો ત્યારે હેડિંગ, આ બાજુએ તારીખ, આ બાજુ તમે ડાબી બાજુ આંતરિક સરનામું લખો. આંતરિક સરનામું લખાઈ ગઈ ત્યાર પછી એક લાઈન છોડી અને સંબોધન છે એ લખવામાં આવે છે. ડાબી બાજુએ હાંસિયાને અડીને સંબોધન છે એ લખાય છે. સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપલે દ્વારા થાય છે. તમે કાંઈ પણ વાતની શરૂઆત કરો છો અહીંયાથી તમારા લેટરની શરૂઆત તો કાંઈ પણ બાબતની આપણે સામાન્ય રીતે વાતચીતની શરૂઆત કરીએ તો કેવી રીતે કરીએ તો કે શુભેચ્છાઓની આપલે દ્વારા કરીએ છીએ. આ શુભેચ્છાઓ કયા સ્વરૂપે હોય છે તો કે હેલો, ગુડ મોર્નિંગ, હવાઈ. આપણે કોઈ પણ વ્યક્તિને જેવી રીતના વાતચીત કરીએ તો હાઈ હેલો કરીએ એવી જ રીતના પત્રમાં સંબોધન કરશું તો હંમેશા એ શુભેચ્છાઓથી શરૂઆત થાય છે. કેમ છો વગેરેથી આપવામાં સ્વીકારવામાં આવે છે. પત્રનો મુખ્ય ભાગ હવે પછી શરૂ થવાના કારણે પહેલા પત્ર વાંચનારા યથાયોગ્ય સંબોધન એટલે કે ઠીક ગણાશે તેથી આવું સંબોધન કરવામાં આવે છે. એટલે કે હવે છે પત્રનો આના પછી મુખ્ય ભાગ શરૂ થશે તો મુખ્ય ભાગની શરૂઆત કરશું એ પહેલા આપણે એમાં સંબોધનની નોંધ કરશું. તો કયા સંબોધનનો આપણે ઉપયોગ કરીએ છીએ એના તમને કેટલાક નામ આપ્યા છે. જેમ કે આવા સંબોધન છે એ ડિયર સર, ડિયર મેડમ, ડિયર એમઆરએસ, શ્રી, માય ડિયર મિસ્ટર ઠાકર. તો આવા અલગ અલગ શબ્દો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એવું હોઈ શકે અત્રે એ યાદ રાખવું જોઈએ આંતરિક સરનામામાં જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો સંબોધનમાં ડિયર એટલે કે પ્રિય પછી એવું નામ લખાવવું જોઈએ. એટલે કે સામાન્ય રીતે છે એ કોઈ પણ વ્યક્તિને તમે પત્ર લખો છો તો ડિયર છે એ સંબોધન તરીકે મુખ્યત્વે વપરાય છે. સૌથી વધુ ઉપયોગમાં આવે એવું સંબોધન છે એ ડિયર તરીકે લખવામાં આવે છે. જો કોઈ નામનો ઉલ્લેખ ન હોય અથવા તો કોઈ હોદ્દાનો ઉલ્લેખ થતો હોય તો સર અથવા તો મેડમ. જો કોઈ નામની સાથે એનો હોદ્દો હોય તમને એનું નામ નથી તો તમે ડિયર સર, ડિયર મેડમ આવું સંબોધન કરી શકો છો. ગુજરાતીમાં જોઈએ તો શ્રીમાન, શ્રીમતી એવું સંબોધન લખાય છે. અને જો એ ગુજરાતી શબ્દથી તમે પત્ર વ્યવહાર કરો છો તો ગુજરાતી
સ્ત્રીના માનવાચક શબ્દ તરીકે શ્રીમાન, શ્રીમતી, શ્રીયુત આવા શબ્દોનો ઉપયોગ થાય છે સંબોધન તરીકે. જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાય ત્યારે અંગ્રેજીમાં જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય છે. જ્યારે તમે વ્યક્તિ કે પત્ર વ્યવહાર કરો છો તો સામેવાળા એક વ્યક્તિને તમે આપો છો તો તમે ડીયર સર કે ડીયર મેડમ નું સંબોધન કરો છો. પણ માની લો સામે કોઈ એક વ્યક્તિ નથી, એના આખા સમૂહ સાથે તમે પત્ર વ્યવહાર કરો છો, આખા જૂથ સાથે પત્ર વ્યવહાર કરો છો. તો જો એ અંગ્રેજીમાં હશે તો તમે એમાં માનવાચક શબ્દ તરીકે જેન્ટલમેન નો ઉપયોગ થશે, અને જો ગુજરાતી હશે તો એમાં શ્રીમાન લખવું વધુ યોગ્ય થશે. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પવિરામનો પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી મહાવિરામ વપરાય છે, એટલે જેને આપણે અલગ કહીએ છીએ. જો એ પદ્ધતિ છે એ બ્રિટિશ પદ્ધતિ છે તો બ્રિટિશ પદ્ધતિ છે તો એનું સંબોધન જ્યારે તમે કરો છો તો સર કે મેડમ એવું નહીં થાય, ડિયર સર આવું સંબોધન કરી લીધું. પછી જો બ્રિટિશ પદ્ધતિ છે તો અહીંયા અલ્પવિરામ કરવામાં આવે છે, નામ પૂર્ણ થઈ જાય, લખાઈ જાય તમારું સંબોધન, પછી અલ્પવિરામ કરવામાં આવશે. આ પદ્ધતિ છે એ બ્રિટિશ પદ્ધતિ થઈ. ત્યાર પછી જો અમેરિકન પદ્ધતિ છે તો અમેરિકન પદ્ધતિ હશે તો ત્યારે જયારે તમે નામ લખો છો ત્યારે માની લો ડિયર મેડમ લખો છો તમે સંબોધન તરીકે, તો ડિયર મેડમ અમેરિકન પદ્ધતિ હશે તો એના નામ પછી આવી રીતના કોલમ કરવામાં આવે છે, એટલે કે મહાવિરામ નો ઉપયોગ થાય છે. બ્રિટિશ પદ્ધતિ હશે તો સંબોધન પછી અલ્પવિરામ, અને અમેરિકન પદ્ધતિ નો ઉપયોગ કરો તો તમે ડિયર મેડમ પછી કોલન એટલે કે મહાવિરામ નો ઉપયોગ કરવામાં આવે છે. એક મહત્વની બાબત એ છે કે વાણિજ્ય પત્રમાં સંબોધન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર બરોબર સંબંધની નિકટતા જાણી શકાય છે. અહીંયા સંબોધનનો ફાયદો શું થશે તો કે તમે જે વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર કરો છો એની સાથે તમે એકદમ જોડાયેલા છો એ તમને અહીંયા સંબોધન દ્વારા ખબર પડી જશે. તમને સંબોધન ના આધારે તમને ખબર પડશે કે તે વ્યક્તિ સાથે તમે કેટલા નિકટતા ધરાવો છો, એટલે કે કેટલા નજીક છો એ જાણી શકાય છે. દાખલા તરીકે સરકારી સંસ્થા સાથેના પત્ર વ્યવહારમાં એકદમ વ્યવહારિક એવું સર અને મેડમ વપરાય છે. અહીંયા તમે જો કોઈ પણ પત્ર વ્યવહાર સરકારી વિભાગ સાથે કરો છો તો એની સાથે છે એ સામાન્ય રીતે સર અને મેડમ એવું જ સંબોધન થાય છે. જ્યારે સામાન્યપણે પત્ર વ્યવહારમાં ડિયર સર અને ડિયર મેડમ એવું સંબોધન વપરાય છે. પણ જો પત્ર મેળવનાર સાથે વિશેષ ગરબ હોય એટલે કે વિશેષ લાગણી હોય તમારી ગરબ હોય એટલે તમારે એની સાથે નિકટતા વધુ છે તો ત્યારે માય ડિયર સર મેડમ અહીંયા ડિયર તો લખો જ છો પણ એની સાથે આગળ શું લખશો માય શબ્દનો ઉપયોગ થશે, એટલે કે મારા ડિયર મેડમ આવા શબ્દનો તમે ઉપયોગ કરશો તો માય છે એ વ્યક્તિ સાથેની નિકટતા દર્શાવે છે. ડિયર સર અને ડિયર મેડમ ગુજરાતીમાં સામાન્ય રીતે સંબોધન કરીએ તો શ્રીમાન, શ્રીમતી, સાહેબશ્રી, મહેરબાનશ્રી, મહોદય, મહાશય જેવા સંબોધન વાપરી શકાય.